नमस्कार जामनगर की नंबर वन न्यूज़ चैनल जीटीपीएल जामनगर न्यूज़ में आप सब दर्शकों का हार्दिक स्वागत है। हवे जोइए आज ना मुख्य समाचार। रोषे भरायेला इजरायेलना लोकोए वडाप्रधाननुं राजीनामुं मांग्युं। અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની ગત રાત્રિએ થયેલ બેઠકથી ગુજરાતમાં નવા જૂનીના એંધાણ। જામનગરના મહેમાન બની ગરબીઓની મુલાકાત લેતા ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાના। ઓસ્ટિયોપોરોસિસ રોગના નિદાન કેમ્પમાં નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે ઉમટી પડતા સેંકડો દર્દીઓ। દરેડમાં 11 વર્ષની બાળાના મોત અંગે હત્યાની શંકા વ્યક્ત કરતા બાળકીના પિતા। હવે જોઈ સમાચાર વિગતવાર। ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા અચાનક હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે, જેમાં 1400થી વધુ ઇઝરાયેલના લોકોના મોત થયા છે। સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા। હમાસે જેઓને બંધક બનાવ્યા છે તેવા ઇઝરાયેલના પીડિત લોકોના પરિવારજનોએ હવે બેન્જામિન નેતન્યાહુની સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। લોકો સરકાર વિરુદ્ધ પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે। દેશના વિવિધ ભાગોમાં લોકો આ પ્રદર્શન કરી રહ્યા છે। ઘણા દિવસોથી બંધક બનાવવામાં આવેલા લોકો હજુ સુધી તેમના ઘરે પહોંચ્યા નથી, જેના કારણે લોકો ગુસ્સે છે। ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ અહેવાલ આપે છે કે ડઝનેક લોકો હવે બંધકો અને તેમના પરિવારો સાથે એકતામાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કટોકટીનું સંચાલન કરવાનો વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરનાર મોનિકા લેવીએ કહ્યું, હું ઈચ્છું છું કે બેન્જામિન નેતન્યાહુ અને તેના તમામ લોકો ઘરે પાછા ફરે, કારણ કે તેઓએ દક્ષિણના રહેવાસીઓને છોડી દીધા છે અને તેઓને ત્યાંના રહેવાસીઓના જીવનમાં કોઈ રસ જ નથી અને તેના બદલે તેઓ નાના રાજકારણમાં વ્યસ્ત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિ રવિના ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ બીજેપી પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક યોજી હતી। રવિવારે રાત્રે આ બેઠક મોડી સુધી ચાલી હતી। પક્ષના પ્રદેશ સંગઠનમાં સંભવિત ફેરફારો અંગે આ બેઠકમાં મહાનુભાવો વચ્ચે ચર્ચાઓ થઈ હોવાનું કહેવાય છે, જેના આધારે આગામી દિવસોમાં પ્રદેશ બીજેપી સંગઠનમાં નાના મોટા ફેરફારો આવી શકે છે। આ ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના મંત્રીમંડળની પુનઃરચના થઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે આગામી બુધવારે કેબિનેટની બેઠક દરમિયાન નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવે। અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી તથા સી આર પાટીલને અમિત શાહ દ્વારા દિલ્હી પણ બોલાવવામાં આવ્યા હતા। આ બધી ગતિવિધિઓના આધારે ગાંધીનગરમાં એવી ચર્ચા છે કે આગામી ગણતરીના કલાકોમાં રાજ્યના પ્રધાનમંડળમાં 3 નવા કેબિનેટ મંત્રી અને 2 નવા રાજ્યકક્ષાના મંત્રીઓની નિયુક્તિ થાય તેવી પણ શક્યતા છે। ટૂંકમાં શાસક પક્ષમાં ગાંધીનગર અને દિલ્હી લેવલે કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાના અહેવાલો છેલ્લા 3-1 દિવસથી વહેતા થઈ રહ્યા હોય સૌ નવા કોઈ સમાચારનો ઇંતજાર કરી રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું આયુષ્યમાન ખુરાના જામનગરમાં હાડકાની ઘનતાના 2 કેમ્પ અને દરેડમાં બાળાના મોતથી સનસનાટી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર, આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ, છેલ્લી તક, કરદર ઘટાડા બાદ પુનઃ રિબેટ યોજના તારીખ 1-10-2023 થી તારીખ 30-10-2023 સુધી વધારવામાં આવી છે।
વેરો અત્યારે શું કામ ભરીએ, વર્ષની આખરમાં માર્ચ માસમાં જોઈ લેશું ત્યાં સુધી બેંકમાં વ્યાજ મેળવીએ. અરે ભાઈ, બેંકમાં માંડ માંડ 5-6% વ્યાજ મળે છે. જામનગર મહાનગરપાલિકા 12-27% સુધી વેરા વળતર આપે છે, તો બેંકના વ્યાજ કરતા તો આપણને આ જ વધુ ફાયદાકારક છે. કન્યા છાત્રાલય, અનાથ આશ્રમ, વૃદ્ધ આશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાની અને શહીદોના વિધવા કરદાતાઓને 25% રિબેટ, શારીરિક ખોડખાપણ વાળા સિનિયર સિટીઝન, બીપીએલ કાર્ડ ધારક વિધવા કરદાતાઓને 15% રિબેટ, સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ 31/3/2023 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર રિબેટ ઉપરાંત વધારાનું 5% રિબેટ, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટ. સિનિયર સિટીઝન પણ ઓનલાઈન વેરો ભરી શકશે. ઓનલાઈન વેરો ભરવા પર 2%, જેમાં વધુમાં વધુ ₹2500 સુધીનું વધારાનું વળતર. આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 12-27% સુધીનો રિબેટનો લાભ મેળવો. મિલકત વેરો વોટર ચાર્જની રકમ ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે, જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ભીમ, જીપે, ફોનપે, વોટ્સઅપ અથવા યુપીઆઈ વોલેટ, પેટીએમ, ફ્રીચાર્જ, મોબીક્વિક, જીઓ મની, આઈ કેશ કાર્ડ, આઈસીઆઈસી પોકેટ, યસ બેંક, વોડાફોન એમ પૈસા, એક્સપે. આ ઉપરાંત મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેનમાં ભરપાઈ કરી શકાશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર સ્વીકારવામાં આવશે, તેમજ ઓન કોલ ટેક્સ કલેક્શન એટલે કે ઘર બેઠા જ આપ ટેક્સની ભરપાઈ કરી શકો છો. ઓન કોલ ટેક્સની સુવિધા મેળવવા માટે આજે જ સંપર્ક કરો મોબાઈલ 97-373-81-108. તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. નમસ્તે જામનગર. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર. હોટલ આર એ આર માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ આર એ આર ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ આર એ આર, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા દર નવરાત્રિએ મુંબઈના જુદા જુદા કલાકારોને જામનગર મહેમાન તરીકે બોલાવવામાં આવે છે, જેના ભાગરૂપે હાલમાં પ્રથમ નોરતે આયુષ્યમાન ખુરાના નામના કલાકાર જામનગરના મહેમાન બન્યા હતા. તેઓએ પ્રદર્શન મેદાનમાં આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત આયુષ્યમાન ખુરાનાએ એમપીસા કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત સૈયર નવરાત્રિ મહોત્સવની પણ મુલાકાત લીધી હતી અને નવરાત્રિના ખેલૈયાઓ સાથે સેલ્ફી ખેંચી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તથા શહેર બીજેપી અધ્યક્ષ વિમલ કગથરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિના સૌ ખેલૈયા ભાઈઓ અને બહેનોએ આયુષ્યમાન ખુરાનાની ઉપસ્થિતિનો આનંદ માણ્યો હતો. હાડકાની ઘનતા અંગે લોકોમાં જાગૃતતા લાવવા તેમજ હાડકા અને સાંધાના રોગો અંગે લોકોમાં જાણકારીઓ વધારવા માટે જામનગરની ડોક્ટર મહેશ્વરીની ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓસ્ટિયોપોરોસિસ ડે નિમિત્તે શહેરના જુદા જુદા સ્થળોએ હાડકાની ઘનતા માપવા તેમજ હાડકા સંબંધી રોગોના નિદાન સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં કેપ્સ3 લાઈફ સાયન્સીસ કંપનીનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના એક કેમ્પનું આયોજન 16 ઓક્ટોબરે સવારે પટેલ કોલોની શેરી નંબર 2 ખાતે આવેલા નમ્રતા વેલનેસ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જામનગરના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર KS મહેશ્વરીએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં સેંકડો દર્દીઓએ હાડકાની ઘનતા માપવાનો લાભ લીધો હતો. ઘણા દર્દીઓને હાડકાની ઘનતા માપવાના મશીનમાં ચેક કરાવ્યા બાદ જાણ થઈ હતી કે પોતાના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું જ ઓછું જણાય છે. ઓસ્ટિયોપોરોસિસે આપણા શરીર માટે લાકડામાં જેમ ઉધયનો રોગ હોય છે તેવો આ ગુપ્ત અને હાડકામાં થતો ગંભીર રોગ છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ આપણા શરીરના હાડકાને ખોખલા કરી નાખે છે. આ અદૃશ્ય રોગને કારણે દર્દીને પણ ખૂબ જ લાંબા સમયે જાણ થાય છે. ઓસ્ટિયોપોરોસિસ રોગના નિદાન માટે આધુનિક ટેકનોલોજી ધરાવતા BMD મશીનમાં ટેસ્ટ કરવામાં આવે છે.
આ બીએમડી મશીન જામનગરમાં એકમાત્ર ઓર્થોપેડિક હોસ્પિટલમાં હોવાનું કહેવાય છે. આ મશીનમાં ટેસ્ટ માટે પણ ખૂબ જ ખર્ચ થતો હોય છે. આમ આજે નમ્રતા વેલનેસ સેન્ટરમાં સેંકડો દર્દીઓએ ઓસ્ટિયોપોરોસિસના રોગનું નિદાન તદ્દન ફ્રીમાં કરાવ્યું હતું. આ તકે ઓર્થોપેડિક ડોક્ટર માહેશ્વરીએ ઓસ્ટિયોપોરોસિસ નામના ગંભીર રોગ અંગે ઉપસ્થિત રહેલ દર્દીઓને આ રોગની ગંભીરતા સમજાવી હતી, તેમજ નમ્રતા વેલનેસ સેન્ટરની આ સેવાકીય પ્રવૃત્તિને પણ બિરદાવી હતી. નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયાએ ડોક્ટર કે એસ માહેશ્વરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ કેમ્પ અંગે ડોક્ટર માહેશ્વરીએ જુટવેલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. 20મી ઓક્ટોબર એ ઇન્ટરનેશનલ ઓસ્ટિયોપોરોસિસ ડે તરીકે ઉજવાય છે અને એ રેફરન્સમાં મહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલે એક આખું સપ્તાહ આ ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન અને એની ટ્રીટમેન્ટ માટેના કેમ્પનો આયોજન સમગ્ર જામનગર ખાતે કરેલું છે, જેમાં આજે નમ્રતા વેલનેસ સેન્ટર શ્રી જયેશભાઈ રૂપારેલિયાના સેન્ટરમાં આજે અમે અહીંયા આ કેમ્પનું આયોજન કર્યું છે. અને જે કેમ્પની અંદર અત્યારે જે રીતે જોવાય છે એ રીતે બોડી સંખ્યામાં એમના લાભાર્થીઓ અત્યારે અહીંયા હાજર છે અને આ કેમ્પની અંદર એમને માર્ગદર્શન અને કેલ્શિયમ ડિટેક્શન અને એની સાથે દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. શ્રી જયેશભાઈ રૂપારેલિયાએ આ જે કેમ્પનું અહીં આયોજન કર્યું છે એ ખરેખર એક અનન્ય બિના છે, એટલા માટે કે એમને આ સેન્ટરમાં ક્યારે પણ આ ટાઈપના કેમ્પનું આયોજન કરેલું નથી, પરંતુ આ પહેલો કેમ્પ છે કે જેમને એમને પોતાને બી એવું ફીલ થયું છે કે આનાથી દર્દીઓને અને જામનગરની જનતાને ખૂબ જ લાભ થશે. તો આજે આ સેન્ટરમાં અહીંયા મારી આ હાજરીથી હું ખૂબ પ્રભાવિત થયો છું અને હું જયેશભાઈને તથા તેમની ટીમને આ કેમ્પ માટે સક્સેસ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયા જે મારી જે પહેલી વિઝિટ હતી અને મેં જોયું કે અહીંયા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ દર્દી છે કે જે લોકોને હાથના, ગોઠણના, પગના, કમરના જે દુખાવો થાય છે એની માટે એ લોકો જે સેવા લે છે એના એ લોકોના મેં ફીડબેક્સ જે સાંભળ્યા એમાં એ લોકો ત્યાં વેરી હેપી અને એ લોકોને ઇમ્પ્રુવમેન્ટ ઘણું થાય છે. અને ત્યાં સુધીની વાત છે કે સામાન્ય રીતે કોઈપણ કંપનીના બેલ્ટ કે પટ્ટા કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય તો એ ફ્રી યુઝ કરવા દેતા નથી અને કદાચ કરવા દે તો પણ એક લિમિટેડ ટાઈમ પૂરતા જ એને યુઝ કરવા દે છે, પરંતુ અહીંયા અનલિમિટેડ ટાઈમ. મેં બે ત્રણ વ્યક્તિઓ સાથે વાત કરી તો એમને એમ કીધું કે અમે છેલ્લા 2.5-3 વર્ષથી અહીંયા રેગ્યુલરલી ફ્રી સેવા લેવા આવીએ છીએ. ધીસ ઇઝ ટુ મચ, એટલે આ માની શકાય કે આ રીતની સેવા મેં ક્યાંય સાંભળી નથી. અને જયેશભાઈ રૂપારેલિયાને હું ખાસ અભિનંદન આપું કે આવી અનન્ય સેવા એ જામનગરની જનતા માટે ફ્રી કરે છે. જામનગરની ડોક્ટર માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓસ્ટિયોપોરોસિસ દિવસ નિમિત્તે હાડકાની ઘનતા તથા હાડકાના રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્થળોએ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી શિશુ વિહાર હિન્દી સ્કૂલ ખાતે આ પ્રકારનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ જામનગરના રાજસ્થાની સમાજ, હિન્દી સમાજ તથા જામનગર જિલ્લાના માહેશ્વરી સમાજના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો, જેમાં ઘણા બધા લોકોએ મશીન વડે પોતાના હાડકાની ઘનતાની ચકાસણી કરાવી હતી. આ ઉપરાંત હાડકાના રોગોનું નિદાન કરાવ્યું હતું. આ તકે ડોક્ટર કે એસ માહેશ્વરી, જામનગર જિલ્લા માહેશ્વરી સમાજના પ્રમુખ રાકેશ લડ્ડા ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ ડોક્ટર રત્ના માહેશ્વરી તથા રાજસ્થાની સમાજના અગ્રણીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ અંગે રાકેશ લડ્ડા તથા ડોક્ટર માહેશ્વરીએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ રાજસ્થાન સમાજ, હિન્દી સમાજ જામનગર અને માહેશ્વરી સમાજ, જિલ્લા માહેશ્વરી સમાજ જામનગરના અંતર્ગત માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલના સૌજન્યથી ઓસ્ટોફોરોસિસ ડિટેક્શન કેમ્પનું અહીંયા શિશુ વિહાર હિન્દી હાઈસ્કૂલમાં ઓર્ગેનાઇઝ થયેલું છે ડિટેક્શન કેમ્પ. આજના આયોજનમાં અહીંયા 150-250 સમાજના સભ્યો ભેગા થયેલા હતા. જામનગર એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ પણ અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા હતા. સમાજના અન્ય અગ્રણીઓ પણ અહીંયા હાજર રહેલા હતા. હાલની તકે પણ ડિટેક્શનનું જે પ્રોસેસ છે એ ચાલુ છે અને મોડી સાંજ સુધી એ વસ્તુ ચાલુ રહેશે, પણ આ સમાજના હિત માટેનું બહુ ઉત્તમ કાર્ય આજે અહીંયા થઈ રહ્યું છે. ઓસ્ટિયોપોરોસિસ ડે નિમિત્તે માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલના આખા વીકના સેલિબ્રેશનના ભાગરૂપે રાજસ્થાન સમાજ જામનગર, હિન્દી સમાજ જામનગર અને માહેશ્વરી
समाज जामनगर वती एक केम्पनुं आयोजन शिशुविहार हाईस्कूलमां करवामां आवेलुं। आजे एटला बधा लोकोए एनो भाग लाभ लीधो छे के ए एक इतिहास छे। अने आ केम्पनी अंदर घणा बधा अमे जे व्यक्तिओने चेक कर्या एमां घणा बधाने ऑस्टियोपोरोसिस अने ऑस्टोपिनिया डिटेक्ट थयुं छे। ए लोको बधाने એમને દવાઓ આપવામાં આવી છે, એમને સમજ આપવામાં આવી છે અને ડૉક્ટર રત્ના મહેશ્વરી એ આખા સમાજને એક સારો સંદેશો એમના લેક્ચરમાં આપ્યો કે કેલ્શિયમની તમારા બોડીમાં જ્યારે ડેફિશિયન્સી થાય ત્યારે કયા પ્રોબ્લેમ થાય, તેની માટે શું કરવું જોઈએ અને કઈ જાતની તમારી જીવનશૈલી અને કઈ જાતનો ખોરાક તમારે લેવો જોઈએ એની બોડી અને સરસ ઇન્ફોર્મેશન આપી હતી। જામનગર એસપી શ્રી ડેલુ સાહેબ પણ આ પ્રોગ્રામમાં હાજર હતા, જેમણે આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરેલું અને હજી પણ કેમ્પ અત્યારે અમારો ચાલી રહ્યો છે અને કદાચ બને તો 8:30 સુધીમાં આ કેમ્પ રાત્રે પૂરો થાય। જામનગર નજીકના દરેડમાં પરપ્રાંતીય પરિવારની એક તરુણી આત્મહત્યા કરી લીધી છે એવું જાહેર થયું છે। જો કે મૃતક તરુણીના પિતા બનાવને આપઘાત નહીં પરંતુ હત્યા લેખાવી રહ્યા હોય સનસનાટી મચી ગઈ છે। 11 વર્ષની તરુણીએ સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે। બનાવના સ્થળે 108ની ટીમ પહોંચી હતી, પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ મૃતક તરુણીનો પિતા આ બનાવ અંગે શંકા વ્યક્ત કરે છે। આ પરપ્રાંતીય શ્રમિકે બનાવ બાદ મીડિયા સમક્ષ આપેલું બયાન અત્રે પ્રસ્તુત છે। મારા ભતીકા જો ફાંસી લગાયા એનો ઉસકા જમીન મે પૂરા પેટ ઠેકા હુઆ થા ઓર ઉસકા ઉમર 9 સાલ હૈ ઓર यहाँ 10 साल से मैं इधर जामनगर में कारखाना भट्टी में काम करने वाला हूँ, मजदूरी करके खाता हूँ, गरीब घर का लड़का हूँ, वैशाली जिला बिहार। मैं उधर से मेरे कारखाना में फोन गया कि ऐसा ऐसा हो रहा है, तुम्हारा बच्ची ऐसा हो गया है, तो मेरे को काम करने के लिए छुड़वा दिया सेठ और मेरे को बोला तुम घर पे जा, तुमको कुछ बच्ची को हो गया है। तो मैं उधर से भागते हुए आया, आके आया तो मैं बच्ची को देखने गया तो मेरे को कोई नहीं देखने दिया, बच्ची को आराम से घर में धके बोल दिया कि आराम से घर में रहो बैठो आराम से, तब बच्ची को कोई को बच्ची मर जाएगा तो क्या आंसू नहीं गिरेगा तो क्या हंसी आएगा, ऐसे मेरे को तो कुछ नहीं है लेकिन उसका पैर जो जमीन में है मेरे को शक लगता है ना कि कोई मार के टांग दिया है। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું નેતાઓ દ્વારા સફાઈ અને પિંક ફાઉન્ડેશન દ્વારા વેલકમ નવરાત્રી સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ। હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક, જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં વર્ષ 2023-24 માટે હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે। આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે। ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે। કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગ માં પણ એડમિશન ચાલુ છે। BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે। MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે। આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી
आओ विद्यार्थी भाई बहनों, बनाओ आपनू उज्जवल भविष्य। श्री स्वामीनारायण गुरुकुल साइंस कॉलेज सौराष्ट्र यूनिवर्सिटी संलग्न रजवाड़ू होटल नी सामे सिविल एयरपोर्ट नी बाजू में खंभाड़िया हाईवे जामनगर। स्कूटर खरीदवा माटे हवे 1,00,000 થી 1,50,000 खर्चवानी जरूर नथी, कारण के समग्र भारत मा ई स्कूटर मा नंबर 1 नु स्थान मेळवी चुकेल ख्यातनाम कंपनी ग्रीन पावर हवे जामनगर मा ग्रीन पावर न्यू जनरेशन ई स्कूटर नी रेंज मात्र ₹55,000 થી શરૂ। ग्रीन पावर ई स्कूटर नी डीलरशिप यूनाइटेड एजेंसी ना नाम थी जामनगर मा शुरू थई चुकी छे। ग्रीन पावर ना ई स्कूटर 4 मॉडल मा उपलब्ध, विविध रंगों नी विशाल श्रेणी तो खरीज। एक वक्त फुल बैटरी चार्जिंग मा मात्र 1.50 यूनिट ना वपराश मा 70-80 किलोमीटर नी एवरेज, बैटरी 60-72 वोल्ट मा उपलब्ध, रिमोट थी ऑपरेशन, रिवर्स गियर, फ्रंट डिस्क ब्रेक, मोबाइल चार्जिंग, डीआरएल लाइट अने वॉटरप्रूफ मोटर नी फेसिलिटी। आ ई स्कूटर मा आरटीओ पासिंग करावानी तेमज ड्राइविंग लाइसेंस नी पण जरूर नथी। तमाम प्रकारनी आधुनिक टेक्नोलॉजी धरावता ग्रीन पावर ई स्कूटर खूबज मजबूत अने पेट्रोलनी सरखामणीए 90% जेवी जंगी बचत। आजेज ग्रीन पावर ई स्कूटरनी टेस्ट ड्राइव लेवा माटे पधारो यूनाइटेड एजेंसी खीरा कॉम्प्लेक्स ग्राउंड फ्लोर खोड़ियार कॉलोनी महर समाजनी बाजूमां जामनगर। फोन नंबर 266-41-81, मोबाइल 98-245-46-160 अने 98-248-93-352। जी हाँ, यूनाइटेड एजेंसी। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગર શહેરમાં હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે રવિવારે શહેરના એસી ડેપો સંકુલ અને રેલવે સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં ફોટો સેશન પણ ગોઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શેર બીજેપી અધ્યક્ષ વિમલ કગથરા, કોર્પોરેશનના નાયબ કમિશનર ભાવેશ જોવાની તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એસટી ડેપો ખાતે યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમ અંગે મેયરે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજ રોજ જામનગર ખાતે સ્વચ્છતા અહીંયા પ્રભુતાના કાર્યક્રમ રૂપે ભાગરૂપે જામનગરના મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખશ્રી બધા અમે મળી આજે બસ સ્ટેન્ડથી અમે શ્રમદાન રોજ 1 કલાક કરવું એનો આજે પ્રારંભ કરેલો છે। અહીંથી અમે પછી રેલવે સ્ટેશને જઈશું અને રોજ 1 કલાક અમે શ્રમદાન કરી ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સ્વચ્છ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા જામનગર સ્વચ્છ ક્લીન જામનગરના ભાગરૂપે આજથી જ બસ સ્ટેન્ડથી અમે સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલુ કરેલ છે। જામનગરમાં કાર્યરત પિંક ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા ગત શનિવારે વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સમર્પણ હોસ્પિટલ નજીક ભાનુપાટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પિંક ફાઉન્ડેશનના સંખ્યાબંધ બહેનોએ તથા અગ્રણીઓએ ભાગ લીધો હતો।
કાર્યક્રમમાં વકીલો તથા વકીલોના પરિવારજનો માટે નવરાત્રીના વિશેષ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકો માટે વેલડ્રેસ કોમ્પિટિશન તેમજ ફાઉન્ડેશનના તમામ બહેનો માટે વેલકમ નવરાત્રી અંતર્ગત વિવિધ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેલકમ નવરાત્રી રાસ ગરબામાં વિનર થયેલ પ્રિન્સ પ્રિન્સેસને ખૂબ જ મોટી સંખ્યામાં ઇનામો અને રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ રાસ ગરબાનો કાર્યક્રમ શીતલબેન શેઠના નેતૃત્વ હેઠળ થયો હતો. આ સફળ કાર્યક્રમને કારણે ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવોએ શીતલબેન શેઠને અભિનંદન આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી તથા દંડક કેતન નાખવા, શહેર બીજેપી અધ્યક્ષ વિમલ કગથરા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વેલકમ નવરાત્રીનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ અંગે શીતલબેન શેઠે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ પિંક ફાઉન્ડેશન દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવું આયોજન પિંક ફાઉન્ડેશન દર વર્ષે કરે છે. આજે લગભગ 1000થી ઉપર બહેનોએ આમાં ભાગ લીધો અને સાંજે 5 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થયો છે. શરૂઆત નાનકડા બાળકોના વેલડ્રેસ કોમ્પિટિશનથી થઈ અને સાથે સાથે આજે જામનગરના લોયર્સ માટેનું એક અમે સ્પેશિયલ રાઉન્ડ રાખેલું હતું અને ખૂબ જ સરસ જામનગરનો મને રિસ્પોન્સ મળે છે. ખાસ કરીને અમારા પિંક ફાઉન્ડેશનના સભ્યોનો મને બહુ જ સરસ રિસ્પોન્સ મળે છે અને આ એક દિવસીય નવરાત્રી સાથે સાથે ભારત મેચ જીતી ગયું આ બંનેની ઉજવણી અમે આજે ભાનુપાટી પ્લોટમાં કરી છે. શનિવારે વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમવામાં આવી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતનો વિજય થયો હતો. પ્રથમ દાવ લેતી વખતે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ઓછા સ્કોરમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 192 રન ફટકારી આ મેચમાં વિજય મેળવ્યો હતો, જેની ઉજવણી જામનગરમાં પણ કરવામાં આવી હતી. હવાઈ ચોક વિસ્તારમાં વિપક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ ક્રિકેટ શોખીનોએ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આ વિજયની ઉજવણી કરી હતી. આ તકે વિપક્ષના નેતાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જ્યારે ક્રિકેટ વિશ્વકપ ચાલી રહ્યું હોય ત્યારે ભારત પાકિસ્તાનનો મેચ હતો, જેમાં ભારતનો ભવ્ય વિજય થતા જામનગરમાં હવાઈ ચોક ખાતે વર્ષોની જે પરંપરાગત કે ભારત પાકિસ્તાનનો મેચ હોય ભારતનો વિજય થતા પરંપરાગત ફટાકડા ફોડી મિત્ર વર્તુળો સાથે જે જશન ઉજવવામાં આવે છે ત્યારે જામનગરની પ્રજા સાથે રહી લોકોના ટોળે ટોળા ઉમટી પડી જામનગરમાં હવાઈ ચોક ખાતે તે આ ઉજવવા માટે અમારી સાથે જોડાય છે અને વર્ષોથી આ પરંપરા ચાલુ છે અને આવતા વર્ષોમાં પણ આ પરંપરા ચાલુ રહેશે. દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ કરી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ ચોક ખાતે પટેલ યુવક ગરબી મંડળ દ્વારા દર વર્ષે ભારતીય બેઠક સાથે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવમાં તલવાર રસ તથા અંગારા રસ જાણીતો છે. ગઈકાલે પ્રથમ નોરતે પટેલ યુવક ગરબી મંડળના યુવાનો અંગારા રાસ રમ્યા હતા ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ સેંકડો નગરજનો આ રાસ જોવા ઉમટી પડ્યા હતા. ગરબી મંડળના યુવકો દ્વારા કપાસના અંગારા પર આ રાસ પારંપરિક રીતે દર વર્ષે યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં અકસ્માતનો એક વધુ બનાવ બન્યો છે. ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામના પાટિયા નજીક એક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાજડિયારી ગામના નાથાભાઈ નાજાભાઈ કારાવદરા તથા જીવીબેન નાથાભાઈ કારાવદરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બંને ઇજાગ્રસ્તોને 108ની મદદથી ભાણવડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી નાથાભાઈને વધુ સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટાસ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી.
આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાથ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94828-60725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99785-63538. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છવાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનું PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસ છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, BP, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના સરદારનગરમાં રહેતા અનંતરાય મગનલાલ ખાણધરની 19 વર્ષની પુત્રી હિનાબેન 16 મેથી ગુમ છે. આ ઉપરાંત વસંત વાટિકામાં રહેતા ડાયાભાઈ જીવાભાઈ ભાટીની 21 વર્ષની પુત્રી નર્મદા ગત 10 તારીખથી ગુમ છે. દ્વારકામાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આવેલા ગણેશજી મંદિરમાં મુગટની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રૂપિયા 432 કરોડ આપવામાં આવશે.
જામનગરના વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં એક બની રહેલા એપાર્ટમેન્ટના સાતે સાત માળમાં એક એક ફ્લેટ ગેરકાયદે હોવા અંગે કોર્પોરેશનમાં ફરિયાદ થઈ છે। જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના નિમંત્રણને માન આપીને આજે વરુણ ધવન નામના કલાકાર નવરાત્રીમાં વિવિધ ગરબીઓમાં ઉપસ્થિત રહેશે। જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ભાડૂતની ગેરહાજરીમાં તાળા તોડીને ટ્રસ્ટના હોદ્દેદારોએ એક દુકાન ભાડૂત પાસેથી છીનવી લીધાનો મામલો ચર્ચામાં છે। જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વૈશાલી નગરમાં એક બંધ મકાનના તાળા તોડી ઘૂસેલા તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ રૂપિયા 1.12 લાખની માલમત્તા ચોરી ગયા હોવાની ફરિયાદ થઈ છે। લાલપુર તાલુકાના મેમાણા ગામમાં વનરાજસિંહ કલ્લુભા જાડેજાના ખેતરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી લીધી છે। જામનગરમાં પોલીસે જુદા જુદા વિસ્તારોમાં દુકાનોમાં દરોડા પાડી 21,000 નંગથી વધુ નશીલી ચોકલેટ ઝડપી લીધી છે। વાલીઓએ ચેતી જવું। જામનગર એરફોર્સમાં નોકરી કરતા શૈલેન્દ્ર અશોકકુમાર ત્રિવેદીના 30 વર્ષના પત્ની રાશિબેને સંતાન ન થવાથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું છે। શ્યામભાઈ ભરતભાઈ ભોજકના 35 વર્ષના પત્ની શોભનાબેનનું અવસાન થયું છે। ગુણવંતરાયના થલાલ કોઠારીના 73 વર્ષના પત્ની કુસુમબેન તે મનીષભાઈ તથા ઋષિભાઈના માતાનું અવસાન થયું છે। નરેન્દ્રભાઈ ચીમારામ હમાલના પત્ની સુનીતાબેન તે નીરજભાઈ તથા હિરેનભાઈના માતાનું અવસાન થયું છે। જીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। રોષે ભરાયેલા ઇઝરાયેલના લોકોએ વડાપ્રધાનનું રાજીનામું માંગ્યું। અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની ગત રાત્રિએ થયેલ બેઠકથી ગુજરાતમાં નવા જૂનીના એંધાણ। જામનગરના મહેમાન બની ગરબીઓની મુલાકાત લેતા ફિલ્મ અભિનેતા આયુષ્યમાન ખુરાના। ઓસ્ટિયોપોરોસિસ રોગના નિદાન કેમ્પમાં નમ્રતા વેલનેસ સેન્ટર ખાતે ઉમટી પડતા સેંકડો દર્દીઓ। દરેડમાં 11 વર્ષની બાળાના મોત અંગે હત્યાની શંકા વ્યક્ત કરતા બાળકીના પિતા। આજના સમાચાર પૂર્ણ થયા। ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં। ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો। નમસ્કાર।